પશ્ચિમ એટલે છેલ્લો અથવા તો અંતિમ સંદેશ એટલે એમની નાટ્ય રચના માટે જાણીતા છે મહાકવિ ભાસને પ્રસિદ્ધિ મળી હોય સંસ્કૃત સાહિત્યમાં તો એમની નાટ્ય કલાના આધારે નાટ્ય રચનાઓના આધારે જ મળે છે એમના રચેલા તેર રૂપક નાટકો મળે છે એટલે એમના રચેલા કુલ તેલ નાટકો આપણને મળી આવે છે જે ભાષ નાટક ચક્રમ નામે ઓળખાય છે અથવા તો ભાષ નાટ્ય ચક્રમ નામે પણ એમને સંસ્કૃતમાં ઓળખવામાં આવે છે આ તેર રૂપકો પૈકીના દૂધ ઘટોદ્ગજમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે આ જે તેર નાટકો કયા એમના એમાંનું એક નાટક છે દૂધ ઘટોદ્ગજમ જેમાં ઘટોદ્ગજ જે છે એ પાંડવો તરફથી સંદેશો લઈ અને સભામાં જાય છે 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 અને એનું વર્ણન જે આ નાટકમાં આપવામાં આવેલું કથા વસ્તુ મહાભારત ઉપર આધારિત છે આ જે નાટક છે દૂધ ઘટોત્કજમ એનું કથા વસ્તુ જે છે એ મહાભારતમાંથી લેવામાં આવેલું છે પણ સીધે સીધું લીધેલું નથી એમાં મહાકવિ ભાષે કેટલાક પોતાના મૌલિક ફેરફારો કરેલા જોવા મળે છે કુરુક્ષેત્રમાં મહાભારતનો યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યો છે તેમાં અભિમન્યુનો અભિમન્યુનો અન્યાયથી વધ વધ થયો છે સાત સાત મહારથીઓ થઈ અને કરે છે આથી અર્જુન ભારે દુખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે અને અભિમન્યુનો વધ કરનાર જે દુર્યોધનનો બનેવી એટલે કે જયદ્રથ હોય છે એનો વધ કરવાનો પોતે સંકલ્પ કરે છે પ્રણ કરે છે કે જો હું આવતીકાલે સાંજ સુધીમાં જયદ્રથનો વધ નહીં કરું તો હું અગ્નિ સ્નાન કરીશ આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનો વિચારે છે અને આ કરુણ પરિસ્થિતિ છે

વધથી અર્જુન અને પાંડવો દુખી છે તો ધૂતરાષ્ટ્ર અને દુર્યોધનને શ્રી કૃષ્ણ સમજાવવા માગે છે કે જો અહીંયા અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામે છે તો એની આવી કરુણ અવસ્થા થઈ છે તો તમારા તો સો પુત્રો છે તો તમારી કેવી સ્થિતિ જશે એટલે એ સમજાવવા માટે શ્રી કૃષ્ણ જે છે એ ઘટોજગજને દૂધ બનાવીને મોકલે છે તેઓ ઓ ઘટોજગજને પોતાનો દૂધ બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે પણ યુદ્ધના ઉન્માદમાં ઉન્માદ એટલે કે ગાનપણમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી પણ આ જે યુદ્ધની ગેલછામાં ગાંડા બળેલા એવા યુધિયા શકુની જે છે એ આ કટોતગતનો જે સંદેશો છે એને સાંભળવા માટે તૈયાર થતા જ નથી છેવટે ઘટોદગત શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશ સંભળાવે છે અને છેલ્લે પછી ઘટોજગર જે છે એ શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશો સંભળાવી અને પાછો આવે છે હવે આ પાઠ જે છે એની અંદરથી બે ટૂંક નોંધો પૂછાય છે એક તો ઘટોજગજનું પાત્રા લઈને ઘટોજગજની ટૂંક પૂછાય છે અને બીજું આવે છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ તો એમાં જે ઘટોજગજનું પાત્રલેખન છે અથવા તો ઘટોજગજની જે ટૂંક નોંધ પૂછાય છે તો એમાં આ પેરેગ્રાફ ખૂબ જ અગત્યનો છે તો હવે જોઈએ દૂત તરીકે ગયેલા ઘટોજકચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસ જન્માવે છે અને એનો આરો અવરો અને જે વાક્યની અંદર જે વાકિરતના જે છે એ પણ પ્રેક્ષકોના મનને જકડી રાખે છે ભાષે રાક્ષસીના પુત્ર એવા ઘટોજકચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધન ની રાક્ષસી વૃત્તિ સ્થાપવાનો ઉપક્રમ અથવા વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે રાક્ષસીનો પુત્ર એવો ઘટોદગદ છે એ પ્રેક્ષકોના પટલ ઉપર દુર્યોધન ની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે એટલે કે દુર્યોધન જે છે એ પોતે મનુષ્યનો પુત્ર છે જ્યારે ઘટોદગદ પોતે

મોત આચરવા તૈયાર છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે આ સરસ વિરોધાભાસ ભાષે પોતાની અનુપમ બળે અહીં કરી આપ્યો છે આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નોતરે છે અને આ જે એની એક ઈચ્છા હતી એક જે એની મહત્વાકાંક્ષા હતી રાજ્ય મેળવવાની અને યુદ્ધ ન યુદ્ધનો અંત ન લાવવા માટેની એ પૂરેપૂરા પોતાના કુટુંબનો એ વિનાશ નોતરે છે સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે તે તથ્ય આ રૂપક દ્વારા જણાવાયું છે અને જે મનુષ્ય જીવનમાં કોઈ દિવસ સમાધાનનો પ્રસ્તાવ સ્વીકારતો નથી તેને પોતાનો અને પોતાના આખા પરિવારનો નાશ જોવો પડે છે તો એ આ નાટક દ્વારા આપણે જોવાનો છે તો ચલો આપણે પહેલા અનુવાદ જોઈએ પ્રવેશ્ય અયમ અત્ર ભવાન ધૂતરાષ્ટ અય એટલે અરે અયમ એટલે આ અત્ર એટલે અહીં ભવાન એટલે તમે અથવા આપ અથવા શ્રીમાન ધૂતરાષ્ટ્ર કઠોચગજ પ્રવેશ કરીને કહે છે અરે આ અહીં આપ ધૂતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા અહીંયા જોઈશું તો અનાર્ય સતસ્ય સત એટલે સો સો અનાર્યોના ઉત્પાદયિતા ઉત્પાદયિતા એટલે જનક અથવા જન્મ આપના જન્મદાતા સો અનાર્ય પુત્રોના જન્મદાતા અથવા જનક ઉપશ્રૃતિય પાસે જઈને પિતામહ એટલે પિતામહ अभिवादये गटोद्गजं हूं गटोद्गज अभिवादन करो छु इत्यर्थोक्ते यहां संधि इति अर्धो उक्ते એટલે એમ અર્ધો કહીને એમ અર્ધો કહીને એમ અર્ધો કહીને ન ન ના ના अयम अक्रम ना ना अयम એટલે આ અક્રમ એટલે અક્રમ છે એટલે કે ક્રમ ભંગ છે યુધિષ્ઠિર યુધિષ્ઠિર આદયુષ્ઠિર એટલે યુધિષ્ઠિર એટલે યુધિષ્ઠિર વગેરે મે ગુરુઓ મે એટલે મારા ગુરુવહ સંધિ છે ગુરુવહ એટલે ગુરુજનો અથવા તો ગુરુ એટલે મોટા મારા વડીલો યુધિષ્ઠિર વગેરે મારા ગુરુઓ અથવા વડીલો ભવંતમ અભિવાદયંતી ભવંતમ અભિવાદયંતી એટલે આપને પ્રણામ કરે છે અથવા આપનું અભિવાદન કરે છે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુઓ અથવા તો વડીલો આપનું અભિવાદન કરે છે અથવા આપને પ્રણામ કરે છે પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદયે અહીંયા સંધિ છૂટી પાડીને બોલું છું ઘટો ઘટોદ અહમ અભિવાદયે પછી અહમ એટલે હું ઘટોત્કચ અભિવાદન કરું છું ફરી જોઈએ પેરેગ્રાફ ઘટોદગજ કહે છે પ્રવેશ કરીને અરે આ અહી આપ ધૂતરાષ્ટ્ર સો અનાર્યો પુત્રોના જનક અથવા દયતા એટલે જનક અથવા જન્મદાતા ઉપસૃત્ય પાસે જઈને પિતામહ અભિવાદય ઘટોદગજ પિતામહ હું ઘટોજગજ અભિવાદન કરું છું યુધિષ્ઠિર આદય મે ગુરુઓ ભવંતમ અભિવાદયંતી યુધિષ્ઠિર વગેરે મારા વડીલો અથવા ગુરુઓ આપનું અભિવાદન કરે છે અથવા આપને પ્રણામ કરે છે પશ્ચાત ઘટોત્કચ અહં અભિવાદ પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું ત્યારે ધુતરાષ્ટ્ર કહે છે ધુતરાષ્ટ્ર એહિ એ પુત્ર ધુતરાષ્ટ્ર કહ્યું એહિ એટલે આવ આવ પુત્ર એટલે પુત્ર આવ આવ પુત્ર ઘટોત્કજ કહે છે અહો કલ્યાણ ખલું અત્ર અહો એટલે અહો અથવા અહા કલ્યાણ ખલુ અત્ર ભવાન અત્ર ભવાન એટલે એટલે છે તો કલ્યાણ રૂપ છો અહો અથવા આપ કલ્યાણ રૂપ છો આપ તો કલ્યાણ કલ્યાણાનમ પ્રસૂતિમ પિતામહમ આહ સંધિ છૂટી પડે બોલું છું અહીંયા મ ખોડો થઈ જશે ને આહ ભગવાન ચક્રાયુધ કલ્યાણ પ્રસૂતિમ પિતા મહમ આ હા ભગવાન અનુવાદ આવું થશે અહીંયાથી ભગવાન ચક્રાયુ ચક્ર આયુધ છે ભગવાન શ્રી કૃષ્ણ એ કલ્યાણ નામ પ્રસુતિ એટલે કલ્યાણકારી વસ્તુના પ્રસુતિ એટલે જન્મદાતા અથવા ઉદ્ભવ સ્થાન પિતામહમ આહા પિતામહ ને આહ કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણકારી વસ્તુના ઉદભવસ્થાન કહ્યું છે ધૂતરાષ્ટ્ર કહે છે આસનાથ ઉથાય ધૂતરાષ્ટ્ર આસન પરથી ઉત્થાય એટલે આસનાથ ઉથાય એટલે આસન પરથી ઊભા થઈને અથવા ઉઠીને પયતી ભગવાન ચક્રાયુદ ભગવાન ચક્રાયુદ એટલે ભગવાન શ્રીકૃષ્ણનો કિ આજ્ઞાપ્ય સો આદેશ છે અથવા શું આજ્ઞા છે ભગવાન શ્રીકૃષ્ણની શું આજ્ઞા છે અથવા ભગવાન શ્રીકૃષ્ણનો સો આદેશ છે તો ઘટોત્કચ કહે છે ન ન ન ના ના એવ ભવતા સ્ત્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ તો ઘટોત્કચ કહે છે ના 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 આસન સ્થિન એટલે આસન પર સ્થિન એટલે બેસીને ઈવ એટલે જ ભવતા એટલે આપે અથવા તમારે સ્તુતવ્યો એટલે સાંભળવો જોઈએ જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ તો અનુવાદ આવું થશે ના 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 આસન પર બેસીને જ આપે અથવા તમારે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ ધૂતરાષ્ટ્ર કહે છે આજ્ઞા અથવા જેવો ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ ઉપવિસતી ઉપવિસતી એટલે બેસી જાય છે ઘટોજગજ કહે છે પિતામહ એટલે પિતામહ

કુરુ કુલ એટલે કુરુ વંશ અને દીપ એટલે દીપક અને પ્રદીપ એટલે તેજસ્વી દીપક તેજસ્વી દીપક કહે છે પિતામહ સાંભળો હાય રે પુત્ર અભિમન્યુ હાય રે પુત્ર કુરુ વંશના તેજસ્વી દીપક હાય પુત્ર યદુકુલ પ્રવાલા કારણ કે અભિમન્યુ જે છે એ યદુકુળ તો યદુકુળના કોણ હતા ભગવાન શ્રી કૃષ્ણ તો જે અભિમન્યુ જે છે એ શ્રી કૃષ્ણનો ભાણેજ હતો એટલે શું કહે છે યદુકુલ પ્રવાલ પ્રવાલ એટલે અંકુર યદુકુળના અથવા યદુવંશના અંકુર જનની તારી માતાને માતુલમ માતુલમ એટલે મામા તારા મામાને મમ અપી મમ એટલે મને અપી એટલે પણ પરિત્યજ્ય છોડીને પિતામહ એટલે પિતામહને દ્રષ્ટુમ આશય જોવાના પિતામહ સાંભળો હાય પુત્ર અભિમન્યુ હાય પુત્ર કુરુવ તેજસ્વી દીપક હાય પુત્ર યદુકુળના અંકુર તારી માતાને મામાને મને પણ છોડીને પિતામાં અહીંયા પિતામાં એટલે કોણ તો પાંડુ રાજા પિતામાં એટલે અહીંયા કણ આપણે કિતામાં જેને કહેવાતા હતા બરાબર ભીષ્મ ભીષ્મ પિતામાં એમનો અર્થ નથી લેવાનો કારણ કે અભિમન્યુ મર્યો ત્યારે ભીષ્મ પિતામાં જીવતા હતા બાણોની સૈયાઓ પર હતા એટલે અહીંયા કણ પાંડુ રાજા અર્થ લેવાનો છે એટલે તારી માતાને મામાને મને પણ છોડીને પિતામાં જોવાના આશયથી દ્રષ્ટુમાં આશય એટલે જોવાના આશય સી એટલે તું સ્વર્ગમાં સીધા છે પિતામહ પિતામહ એટલે હે એક પુત્ર અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનઃ ભવતો ભવિષ્ય શું કહે છે અહીંયા કે પિતામહ હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની તો તાવત એટલે તો ઈદૃષી ખલુ અવસ્થા આવી ખરેખર અવસ્થા છે આવી ખરેખર અવસ્થા છે એક પુત્રના વિનાશથી વિશ તો આવી ખરેખર અવસ્થા છે પુનઃ ભવતો કા ભવિષ્યથી પુનઃ એટલે વળી ભવતો એટલે આપણી અથવા તમારી કા એટલે કેવી ભવિષ્યથી થશે વળી આપણી કેવી થશે તતઃ પછી ક્ષિપ્રમ એટલે તરત જ અથવા ઝડપથી ઈદાની મતરે આત્મબલ ધાનમ કુરુ કુરુસ્વ પછી અત્યારે અથવા ઝડપથી ઈદાનિમ એટલે અત્યારે પછી ઝડપથી અત્યારે આત્મબલ ધાનમ એટલે આત્મામાં બળને ધારણ કરો અથવા તો બીજો અર્થ શું થશે અહીંયા પછી તરત જ અત્યારે આત્મબલ ધારણ એટલે પોતાના પક્ષમાં રહેલા સૈન્યને પાછું વાળી લો પછી કહે છે યથા એટલે જેથી યથા એટલે જેથી તે પુત્ર શોકમ ઉત્થિતો અગ્નિન દહિત પ્રાણમ હવી રીતિ યથા એટલે જેથી પુત્ર શોકમ ઉત્થિતો અગ્નિ પુત્રના શોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ પુત્રના શોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ હવી રીતિ એટલે વત્તા હવે સંધિ છે વત્તા હવે એટલે હવિની જેમ અથવા હવિષ્યની જેમ અથવા તો માફક તે એટલે તમારા પ્રાણમ અયમ આ પ્રાણોને દહેત ન બાળી ન નાખે એટલે અનુવાદ આવું થશે જેથી પુત્રના શોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ હવિષ્યની માફક હવિષ્યની માફક તે આ તમારા પ્રાણોને બાળી નાખે ફરી જોઈએ ઘટોત્કચ કહે છે પિતામહ સાંભળો હાય રે વત્સ અભિમન્યુ હાય રે વત્સ કુરુ વંશના તેજસ્વી દીપક હાર રે વસ યદુકુરના અંકુર તારી માતાને મામાને મને પણ છોડીને પિતામને જોવાના આશયથી તું સ્વર્ગમાં સિધાવ્યો છે હે પિતામા એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા થઈ છે વળી તમારી અથવા આપની કેવી થશે પછી ઝડપથી અત્યારે આત્મામાં બળને ધારણ કરો અથવા પછી ઝડપથી અત્યારે પોતાના પક્ષમાં રહેલા સૈન્યને પાછું વાળી લો જેથી પુત્રના શોખથી ઉત્પન્ન થયેલો અગ્નિ હવિષ્યની જેમ તમારા આ પ્રાણોને બાળી ન નાખે શકુની કહે છે યદી વાક્ય યદિ સક્ય માત્ર યદી ભવિત સર્વ ક્ષત્રવ કૃત શકુની કહે છે શું કહે છે યદિ એટલે જો વાક્ય માત્ર સ્યાદ એટલે કહેવાતી તો વાક્ય માત્ર કહેવાતી અથવા વાક્ય બોલવા માત્રથી જ વસુંધરા એટલે પૃથ્વી અથવા એટલે એક જ વાક્યમાં સર્વ ક્ષત્ર ભવિષ્ય બધા ક્ષત્રિયોનો વધ થઈ ગયો ફરી જોઈએ શકુની કહે છે જો વાક્ય ફક્ત સ્યાદ એટલે કહેવાથી પૃથ્વી જીતી લેવાય છે અને પછી કહે છે આગળ જો એક વાક્ય થી એક એક વાક્ય થી સર્વ ક્ષત્રા ક્ષત્રિયો કૃત થઈ જાય છે ત્યારે ઘટોત્કજ કહે છે ઘટોત્કચ શકુની રેસ વ્યાહાર હતી શકુનિ વત્તા એ સંધિ છે અહિયાં એ સકુની વ્યાહાર હતી સ એટલે આ શકુની બોલે છે ભકુની હે શકુની પાસા પાસા એટલે જુગારના પાસા વિમુચ્ય એટલે છોડીને જુગારના પાસા છોડીને બાણ યોગ્ય ભવ એટલે બાણને યોગ્ય થાય એટલે બાણથી યુદ્ધ કરવાને યોગ્ય થા ઘટોદ કહે છે એ સહ શકુની વ્યકુની બોલે છે હે શકુની સોરી પાસાને છોડીને બાણોથી યુદ્ધ કરવા યોગ્ય થા દુર્યોધન કહે છે ભો ભો પ્રકૃતિ ભો ભો એટલે અરે રે અરે પ્રકૃતિમ ગત પ્રકૃતિ એટલે સ્વભાવ ગત એટલે ગયો છે અરે રે અરે અરે પ્રકૃતિમ ગત એટલે સ્વભાવ પર ગયો છે મૂળ સ્વભાવ પર ગયો છે વયમ વયમ અપી અપી એટલે 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 અમે પણ ખરેખર રાક્ષસે ઉગ્ર સ્વભાવ અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસોથી ઉગ્ર સ્વભાવવાળા વાળા છીએ શું કે છે દુર્યોધન અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા વાળા છીએ कटुतकज कहे छे सांतम पापम सांतम पापम એટલે આપણે જ્યારે વાત करतो ને કોઈ બહુ બોલ બોલ કરતો એટલે કોઈ બહુ બસ થઈ ગયો બસ થઈ ગયો તો અહીંયા પણ એ જ ભાવમાં કહે છે સાંતમ પાપમ સાંત ભાવ મળે પાપ શાંત થા અથવા તમે શાંત થા આમના કેસો હું ના બોલશે એ અર્થમાં છે એટલે સાંતમ પાપમ સાંતમ પાપમ એટલે થશે પાપ શાંત રાખસે વ્યહો અપી ભવંત એવ ક્રૂર તરા ક્રૂર એટલે ક્રૂર અને તરા એટલે વધારે વધારે ક્રૂર છો એમ એટલે રાક્ષસો કરતા પણ ભવંત એટલે તમે બધા વધારે ક્રૂર છો રાક્ષસો કરતા પણ તમે બધા વધારે જ ક્રૂર છો કુત પછી કહે છે કેમ કે પછી અહીંયા શ્લોક છે જ નતું જતું ગૃહે સુપ્તાન ભાતૃન દહંતી નિશાચરા શિરસી ન તથા રાત્રુ પત્ની સ્પૃશંતી નિશાચરા અહીંયા નિશાચરા એટલે નિશા એટલે રાત્રે અને ચરનારા રાત્રે ચરનારા એટલે કે રાક્ષસો તો નું ગુજરાતી થશે તો રાક્ષસ તો રાક્ષસો તો જતુ ગૃહ જતુ ગૃહુ જતુ એટલે લાખ અને ગૃહ એટલે ઘર એટલે લાખમાંથી બનાવેલું ઘર એટલે લાક્ષા ગૃહમાં સુતેલા રાક્ષસો તો લાખના ઘરમાં અથવા ગ્રહમાં સૂતેલા ભાતૃ એટલે ભાઈઓને ન દહનતી સળગાવતા નથી રાક્ષસો તો લાખના ઘરમાં સૂતેલા ભાઈઓને સળગાવતા નથી અથવા બાળતા નથી પછી કહે છે તથા અને નિશા એટલે રાક્ષસો ભ્રાતૃ પત્ની ભ્રાતુ પત્ની એટલે ભાઈની પત્ની એટલે ભાભીને શિરસી એટલે મસ્તક પર ન સ્પૃશી સ્પર્શતા નથી અથવા સ્પર્શ કરતા નથી અને રાક્ષસો ભાઈની પત્નીને અથવા તો ભાભીને મસ્તક પર સ્પર્શ કરતા નથી ફરી જોઈએ અનુવાદ રાક્ષસો તો લાખના ઘરમાં સૂતેલા ભાઈઓને સળગાવતા નથી અને રાક્ષસો ભાઈની પત્નીને અથવા ભાભીને મસ્તક પર સ્પર્શતા નથી કઠોદગજ આવું કહે છે એટલે દુર્યોધન કહે છે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ શું કહે છે ભવાન એટલે તું અથવા તમે ખલુ એટલે ખરેખર ખરેખર તું દૂત પ્રાપ્તો દૂત થઈને પ્રાપ્તો એટલે આવ્યો છે ખરેખર તું દૂત થઈને આવ્યો છે યુદ્ધાર્થમ ન આગત સંધિ એટલે શું થશે યુદ્ધાર્થમ ન અહીંયાથી આગતમ અલગ પડી જશે આગત બરાબર એટલે તું યુદ્ધ માટે આવ્યો નથી ખરેખર તું દૂત થઈને આવ્યો છે તું યુદ્ધ માટે આવ્યો નથી સંદેશમ ગૃહિતવા ગચ્છ સંદેશમ ગૃહિતવા ગચ્છ એટલે સંદેશો લઈને જા વયમ દૂત ઘાતકા વયમ એટલે અમે દૂધ એટલે દૂધને હરનારા અથવા દૂધની હત્યા કરનારા ન એટલે નથી અમે દૂધની હત્યા કરનારા નથી સંદેશો લઈને જા અમે દૂધને હરનારા અથવા દૂધના હત્યારા નથી દુર્યોધનુ આવું વચન સાંભળી અને કટોત્કચ કહે છે સરોસમ સરોસમ એટલે રોષ સાથે અથવા રોષ પૂર્વક ઘટોદગજ રોષપૂર્વક કહે છે કિમ સુ દૂત ઇતિ મામ પ્રધરસયસી સુ દૂત ઇતિ મામ સુ દૂત એમ કહીને મામ એટલે મને પ્રધરસયસી એટલે અપમાનિત કરે છે સુ દૂત એમ કહીને મને અપમાનિત કરે છે મા તાવત ભો અહીંયા આનો અર્થ થશે ના ના એમ બરાબર તો એમ હોય તો હું એવું નથી એમ એટલે ના ના

પ્રહર ધ્વમ પ્રહર એટલે હુમલો કરો ભેગા મળીને હુમલો કરો અથવા તો પ્રહાર કરો સર્વે બધા ઊભા થાય છે કહે છે એટલે રોષપૂર્વક પૂર્વક અથવા રોષ સાથે કિમ દૂત ઇતિમામ પ્રધર્શય શું દૂત એમ કહીને મને અપમાનિત કરે છે મા તાવતો ભો ના ના હું દૂત નથી સમતા મળી હુમલો ઉભા થઈ જાય છે ત્યારે ધૂતરાષ્ટ્ર કહે છે ધૂતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ ધૂતરાષ્ટ્ર કહે છે પૌત્ર ઘટોત્કચ ભવાન મરસયતું ભવાન મળશે હતું ભવાન એટલે તું મળશે એટલે ક્ષમા કર તું ક્ષમા કર અથવા તમે ક્ષમા કરો મદ વચના મદ વચન અવગતા અવગનતા ભવ મારા વચનને અવગનતા એટલે સમજનાર થા ભવ એટલે થવું એટલે મારા વચનોને સમજનાર થા મારા વચનોને સમજનાર થા ધૂતરાષ્ટ્ર કહે છે

પિતામહ્ય વચનાત પિતામહ્ય વચનાત એટલે પિતામહના વચનાત એટલે કહેવાથી દૂત વત્તા અસ્મિ અહમ અસ્મિ દૂતો અહમ અસ્મી એટલે હું દૂત અસ્મિ એટલે છું પિતામહના કહેવાથી અહમ એટલે હું દૂત અસ્મિ દૂત છું ભો ભો રાજન ભો ભો રાજન એટલે અરે રે અરે રે રાજન એટલે રાજાઓ જે સભાની અંદર જે બીજા રાજાઓ બેઠા હતા એમની તરફ કહે છે કે અરે રે અથવા અરે અરે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ અથવા શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશ અને એમ કહી અને ઘટોજગટ શ્રી કૃષ્ણનો છેલ્લો જે સંદેશ છે એ આ શ્લોકમાં કહે છે અને જે પરીક્ષામાં શ્રી કૃષ્ણનો સંદેશ એમ ટુ નોંધમાં છે ધર્મ સમાચાર કુરુ સ્વજન વ્યપેક્ષા યત્કાંક્ષ મનસી સર્વ ઈહાનું જાવ પાંડવરૂપારી સૂર્યાંશુભ્ય વૃતાંત અનુવાદ જોઈએ ધર્મમ સમાચાર એટલે ધર્મનું સમાચાર એટલે આચરણ કરો ધર્મનું આચરણ કરો સ્વજન વ્યપેક્ષામ કરવું એટલે સ્વજનોની પોતાના લોકોની પોતાના માણસોની વ્યાપેક્ષા કરવું એટલે ચિંતા કરવું ધર્મનું આચરણ કરો પોતાના લોકોની ચિંતા કરો યત્કાંક્ષિતમ મનસી જે કંઈ મનની ઈચ્છા હોય સર્વમ તે બધી ઇહાનું તિસ્થિતિ અહીં માણી લો અથવા તો ભોગવી લો જે કઈ મનની ઈચ્છા હોય તે બધી અહીં માણી લો અથવા ભોગવી લો પાંડવરૂપ ધારી પાંડવનું રૂપ ધારણ કરીને જાતિોપદેશ ઈવ જાતિોપદેશ ઈવ એટલે કલ્યાણકારી અથવા તો હિતકારી ઉપદેશની ઈવ એટલે જેમ અથવા માફક કૃતાંત એટલે યમરાજ યમરાજ સૂર્યાંશુ ભી સમમ એટલે સૂર્યના અંશુ એટલે કિરણ સૂર્યના કિરણ સાથે વહ એટલે તમારી પાસે ઉપેશ્યતી ઉપેશ્યતી એટલે આવશે એટલે પાંડવનું રૂપ ધારણ કરીને હિતકારી અથવા તો કલ્યાણકારી ઉપદેશની માફક અથવા ઈવ એટલે જેમ કૃતાંત એટલે યમરાજ સૂર્યના કિરણ સાથે તમારી પાસે આવશે ફરી જોઈએ આખા શ્લોકનો વાત ધર્મનું આચરણ કરો પોતાના લોકોની ચિંતા કરો જે કાંઈ મનની ઈચ્છા હોય તે બધી અહીં ભોગવી લો અથવા તો માણી લો પાંડવનું રૂપ ધારણ કરીને પાંડવનું રૂપ ધારણ કરીને કલ્યાણકારી અથવા તો હિતકારી ઉપદેશની જેમ અથવા તો માફક યમરાજ સૂર્યના કિરણ સાથે સૂર્યના કિરણ સાથે તમારી પાસે આવશે